નેક્સ્ટ ક્વેશ્ચન મિત્ર, સોડિયમ અને મેગ્નેશિયમ અનુક્રમે બીસીસી અને એફસીસી પેન રાખવાની, રફર કરતું જવાનું પેપરની અંદર પણ. તો ભાઈ આપણી પાસે છે સોડિયમ, સોડિયમ જે છે કઈ રીતના બીસીસી બોડી સેન્ટર ક્યુબિક છે. પછી જુઓ મેગ્નેશિયમ છે એમજી, એમજી કઈ રીતના ધરાવે છે, તો કે ભાઈ એમજી તમને કીધું છે એફસીસી. હવે તમને કીધું ભાઈ સ્ફટિકીકરણ પામે છે તો તેના સંબંધિત એકમ કોષમાં, સંબંધિત એકમ કોષ અહીંયા ખાસ ધ્યાન આપજો, એકમ કોષની વાત કરેલી છે. સોડિયમ અને મેગ્નેશિયમમાં પરમાણુની સંખ્યા કઈ, આ છે ને મિત્રો જમાનો બદલાઈ ગયો છે, આધુનિક વાત આવી ગઈ છે ને. અત્યાર સુધી ખાલી શું પૂછતા, તો અત્યાર સુધી સીધું પૂછતા ભાઈ બીસીસીમાં કેટલા પરમાણુ હોય, એફસીસીમાં કેટલા પરમાણુ હોય. હવે એમ નહીં પૂછે, થોડુંક તમને ફેરવશે, થોડુંક જ ફેરવશે, થોડુંક તમારા મગજની અંદર બેસાડવાનું છે. વાર્તાની શરૂઆત હજી આગળથી થશે. શું થશે? સોડિયમ બીસીસી છે, વાહ, મેગ્નેશિયમ એફસીસી, શું વાત છે, વાહ ભાઈ વાહ. તો હવે તમે સમજો યાર, તમને મને ઇનડાયરેક્ટલી રીતે બીસીસી ને એમસી એફસીસી પૂછ્યું છે ને. તો બીસીસી જે છે બોડી સેન્ટર ક્યુબિક, બોડી સેન્ટર ક્યુબિક ધ્યાન આપજો, બોડી સેન્ટર ક્યુબિક છે. તો તમને ખબર હશે બીસીસી કોને કહેવાય, અહીંયા હું એની રફ આકૃતિ દર્શાવું છું એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ બીસીસી કોને કહેવાય. તો અહીંયા તો બધી જગ્યાએ કેન્દ્ર, અહીંયા જે બધા પરમાણુ તો હોવાના જ તે ખૂણા ઉપર, અને એક બોડી અંદર હશે મિડલમાં. તો તમને ખબર છે કે આ જે ભાગ છે, આ જે ભાગ છે એકના છેદમાં આઠમો ભાગ એકની અંદર હોય એવા ખૂણા કેટલા છે, આઠ. તો મારી પાસે ટોટલ પરમાણુ અહીંયા એક થઈ ગયો, પ્લસ એક કેન્દ્રમાં છે. એક કયો છે? કેન્દ્રમાં, જેને હું કહી દઉં એક, બરાબર. એક ક્યાં છે? આપણી પાસે કેન્દ્રમાં છે, અને એ મધ્યમાં એટલે હું કેન્દ્ર કહી દઉં. ટોટલ થઈ ગયા બે. બીસીસી માટે કેટલા થઈ ગયા? બે. તો જોઈ લો, બે હોય સોડિયમ માટે, બે હોય એવો એક જ ઓપ્શન આપણને અહીંયા દેખાય છે. આપણો જવાબ આ જ બનવાનો છે. હજી તમે વિચારો તો ખરા, મેગ્નેશિયમનું તો તમે ફાઇન્ડ જ નથી કર્યું, પણ છતાં હું ફાઇન્ડ કરવા જાઉં તો તમે વિચારો કયું કીધું છે ભાઈ? એફસીસી કીધું છે ને, એફસીસી કીધું છે. એફસીસી કોને કહેવાય? તો ભાઈ ફેસ સેન્ટર, ફેસ એટલે શું થાય? તો ફલક, તમને યાદ છે ને ફેસ સેન્ટર, કેવી મજા કરી હતી ક્લાસની અંદર. યસ, ફેસ સેન્ટર. તો એક તો આ ભાગ આવી ગયો, એક તો આ ભાગ આવી ગયો ક્યાં? ખૂણાઓ ઉપર. ફેસ સેન્ટર એટલે અહીંયા તો અહીંયા, ઉપર તો નીચે, આગળ તો પાછળ તો આગળ. ટૂંકમાં તમારી પાસે ખૂણાવાળું તો છે જ તે, એટલે ટોટલ આ એક થઈ ગયું ખૂણા ઉપરથી, બરાબર. અને ફલક, ફલક જે છે ફલક ઉપર તમારો અડધો ભાગ અંદર હશે. એવી છ ફલક હોય ને, છ ફલક હોય, સમઘન છે. તો છ ફલક છે, અડધો અહીંયા છે, તો ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા થ્રી. તો ટોટલ થઈ ગયા ચાર. તો બે અને ચાર આવી ગયો આપણો જવાબ. ક્લિયર?